हेलो विद्यार्थी मित्रों, केम छे? तो आज आप नव प्रकरण शुरू करिए छे। प्रकरण नंबर बे, जैविक वर्गीकरण। हवे जैविक वर्गीकरण जाणता पहला आपणे ज्यारे चेप्टर एक अथवा तो प्रकरण एक में जे आपणे वर्गीकरण विषय अभ्यास कर्यो, सजीवों विषय अभ्यास कर्यो के सजीवना लक्षणों, वर्गीकरणनी कक्षाओ विषय अभ्यास कर्यो, तेमां आपणे कीधुं हतुं के ज्यारे कोई सजीव समुदाय ने सजीवनो जे जत्थो छे अथवा सजीवनी संख्या छे एने तमारे विभाजित करवानी होय त्यारे तमे पोतपोताना ज्ञानने अनुसार, एटले के मैं तमने अगाउ उदाहरण आप्युं हतुं के तमे जेवी रीते एना लक्षणों जुओ छो, एमां जुदापणू जुओ छो, एमां समानताओ जुओ छो, एना आधारे तमे एने विभाजित करशो अलग अलग वर्गोमां के अलग अलग कक्षाओमां। तो ज्यारथी मानव संस्कृतिनो विकास थयो, ज्यारथी मानव संस्कृति फूली फाली जेने कहेवाय के ज्यारथी मानव संस्कृति समजणी थई, मानस समजणो थयो, त्यारथी ए जीव सृष्टि जे काय जोतो आव्यो छे, वनस्पति छे के प्राणी छे, એને અલગ અલગ ભાગોમાં, સોરી અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરતો આવ્યો છે પોતાની સમજણ અનુસાર, બરોબર? તો સૌથી પહેલા આપણે જૂની સંસ્કૃતિ જોવા જઈએ તો પહેલા એમ જ કહેતા કે વનસ્પતિ પ્રાણી બે જ છે, બરોબર? તો સૌથી પહેલા એરિસ્ટોટલ જે ગ્રીક હતા કે જે ફિલોસોફર કયો કે સાયન્ટિસ્ટ કયો, એરિસ્ટોટલે સૌથી પહેલા કોઈ પણ જીવ સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી કે એક કાં તો જીવ સૃષ્ટિ હોય એટલે એક પ્રાણી સૃષ્ટિ હોય, બીજી વનસ્પતિ સૃષ્ટિ હોય। प्राणी सृष्टि में वही पाछू आगळ वर्गीकरण करू एना लक्षणों ने आधार, एवी रीते वनस्पति सृष्टि में वर्गीकरण करू एना लक्षणों ने आधार। दाखला तरीके वनस्पति सृष्टि में आपणे एवुं लईए के भाई छोड़, क्षुप अने वृक्ष आवा त्रण स्टेप में जे आपणे वर्गीकृत करीए। दाखला तरीके वनस्पतिनुं स्तरीकरण आपणे जोवुं होय कोई जंगल में तो भाई छोड़ केटला छे, क्षुप केटला छे अने वृक्ष केटला छे। तो વનસ્પતિનું જે આ પ્રકારનું સ્તરીકરણ છે અથવા વનસ્પતિનું આ વર્ગીકરણ છે એ બહુ સામાન્ય કક્ષાનું છે કે જેમાં એની લંબાઈને ધ્યાનમાં રાખીને એને વર્ગીકૃત કરી છે, બરોબર? એવી જ રીતે પ્રાણીઓને એવી રીતે વર્ગીકૃત કર્યા છે કે જેની અંદર રુધિર આવેલું હોય લાલ રંગનું અને બીજા એવા પ્રાણીઓ જેની અંદર આ લાલ રંગનું રુધિર નથી। તો ટૂંકમાં આવી રીતે પોતાની સમજણ અનુસાર અથવા પોતે જૂની લક્ષણોને આધારે, જૂની રૂઢિઓને આધારે આ વર્ગીકરણ થયેલું હતું, બરોબર? ભાઈ જેમ જેમ સંસ્કૃતિઓ વિકસી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થયો, એવી રીતે એના વધુ વધુ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા। વધુ વધુ લક્ષણોને ધ્યાનમાં લીધા એને અનુસંધાને એ લોકોએ વધુ એમાં સમાનતાઓ શોધી, એની ભિન્નતાઓનો અભ્યાસ કર્યો અને એને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવાનું શરૂ કર્યું, જેમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ એક જમાનામાં ચરક સંહિતા કે સુશ્રુત સંહિતા છે એમાં પણ પ્રાણી અને વનસ્પતિ વર્ગીકરણનો ઉલ્લેખ જોવા મળે છે, બરોબર? જેમ આપણે કેમ વાત કરી કે એરિસ્ટોટલે જેવી રીતે વર્ગીકરણ આપ્યું એવી રીતે જે જીવ સૃષ્ટિ છે, બરોબર, કે જે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં આલેખિત છે એમાં પણ વર્ગીકરણ તમને જોવા મળે છે। ધીરે 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 જેમ જેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધતો ગયો એમ પશ્ચિમી દેશોની અંદર વૈજ્ઞાનિક ઢબિયાનો વિકાસ થયો, બરોબર? અને એમાં જે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી છે એવા કેરોલસ લિનિયસ, લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું। દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એટલે કે જેમાં બે જ સૃષ્ટિનો સમાવેશ થાય, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ। હવે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ શેના આધારે હતું કે એવા સજીવો કે જે સ્વયંપોષી હોય એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, જ્યારે પ્રાણીઓ વિશે તમને ખબર છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી। તો આ બે પ્રકારના જે જીવ સૃષ્ટિને જોઈ એણે કે ભાઈ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એને એણે મૂક્યા વનસ્પતિ સૃષ્ટિની અંદર। સૃષ્ટિ બે અલગ સમુદાયો, બે અલગ સૃષ્ટિઓ જોઈ, અને જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા એ બધાને મૂક્યા એણે પ્રાણી સૃષ્ટિમાં। પણ એ વખતે આટલું બધું સૂક્ષ્મદર્શક યંત્ર કે આટલી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓની શોધ થયેલી નહોતી, જેનું કારણ શું થયું કે કોઈ વૈજ્ઞાનિક આસ્પેક્ટ નહીં, બીજું કે અમુક સજીવો વિશે તો હજી ખબર જ નહોતી। દાખલા તરીકે બેક્ટેરિયા, ફૂગ, નીલહરિત લીલ, બરોબર છે, આવા સજીવો વિશે હજી પૂરેપૂરી સમજણ નહોતી, એ સજીવોને સમાવિષ્ટ કરવા એ ખ્યાલ નહોતો। તો પોષણ પ્રકાશ સંશ્લેષણને આધારે સૌ પ્રથમ છે એ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, પોષણ લેવાના આધારે, બરોબર છે? પછી ધીરે ધીરે એમાં થોડું થોડું વૈજ્ઞાનિક ડબ્બે આગળ વધતા ગયા તો એમણે જોયું કે
કે આમાં તો હજી ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેનો સમાવેશ આ રીતે થઈ શક્યો નથી. આ રીતે એટલે કે દાખલા તરીકે ફૂગને તમે શેમાં મૂકો, વનસ્પતિ સૃષ્ટિમાં મૂકો કે પ્રાણી સૃષ્ટિમાં મૂકો? તો પ્રારંભિક ધોરણે ફૂગ અને બેક્ટેરિયાને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. આ યાદ રાખજો, પ્રારંભિક ધોરણે જ્યારે ફૂગ અને બેક્ટેરિયાને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, પણ એ ખરેખર વનસ્પતિ સૃષ્ટિમાં નથી, કારણ કે દરેક ફૂગ છે એ સ્વયંપોષી નથી, એ પરપોષી છે, એની કરતાં એ મૃતોપજીવી છે, કોઈક પરોપજીવી છે જે કોઈક બીજા સજીવની અંદર રહે છે. એવી રીતે બેક્ટેરિયા છે એ પણ બધા સ્વયંપોષી નથી, બરોબર છે? તો લીલને પણ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ કરવામાં આવી. લીલ જો કે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે લીલને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી, બરોબર છે? પણ ફૂગ જે છે એ વનસ્પતિ સૃષ્ટિને સમાવિષ્ટ થવા યોગ્ય નથી, કારણ કે ફૂગ છે એ પોતાનો ખોરાક જાતે બનાવતું નથી, બરોબર? તો આ વસ્તુની નોંધ ખાસ લેવાની, બરોબર છે? પછી ધીરે 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 જેમ જેમ સંશોધનો વધતા ગયા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કોષની શોધ થઈ, કોષ દિવાલની શોધ થઈ, કોષ રસપટલ શોધાણું, કોષ કેન્દ્ર શોધાણું, પછી ધીરે ધીરે હજી આમાં પણ નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને નવું વર્ગીકરણ આવ્યું. તો નવું વર્ગીકરણ હતું એ એક નવા વૈજ્ઞાનિક છે જેનું નામ છે વીટેકર, આરએચ વીટેકર. તો આરએચ વીટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, 5 સૃષ્ટિઓનું વર્ગીકરણ, કે જેમાં અલગ અલગ 5 સૃષ્ટિ લીધી. પહેલાં ખાલી 2 સૃષ્ટિ હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બરોબર છે? આણે 5 સૃષ્ટિ લીધી. સૌથી પહેલાં બેક્ટેરિયા, જેને મોનેરામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું, મોનેરા, પ્રોટિસ્ટા, લીલ, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, સોરી, મોનેરા, પ્રોટિસ્ટા, પછી ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, 5 સૃષ્ટિઓ હતી. કઈ 5 સૃષ્ટિઓ? ફરીવાર લખું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા હતું મોનેરા, પછી હતું પ્રોટિસ્ટા, મોનેરા, પ્રોટિસ્ટા, પછી હતું ફૂગ, પછી હતું વનસ્પતિ અને પ્રાણી. તો આવી રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ થયું. સૃષ્ટિ 1 મોનેરા, સૃષ્ટિ 2 પ્રોટિસ્ટા, સૃષ્ટિ 3 ફૂગ, સોરી 4 છે એ વનસ્પતિ, અને 5 જે છે એ પ્રાણી સૃષ્ટિ હતી. તો આવી રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ થયું, જેમાં મોનેરાની અંદર જ્યારે કોષની શોધ થઈ ગઈ અને કોષની અંગિકાઓ વિશે માહિતી મળી, ત્યારે ખબર પડી કે બેક્ટેરિયા છે એ બધા આદિ કોષ કેન્દ્રી સજીવો છે. જ્યારે દ્વિનામી, સોરી, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું વનસ્પતિ અને પ્રાણી, ત્યારે પ્રોકેરોટિક સેલ અથવા તો આદિ કોષ કેન્દ્રી કોષને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ હતો, તો બેક્ટેરિયા વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ કર્યો. પણ હવે ખ્યાલ આવ્યો કે 2 પ્રકારના કોષો છે, એક જે છે કે જેમાં આદિ કોષ કેન્દ્ર છે, જે આદિ કોષ કેન્દ્રી સજીવો છે, બીજા છે એ સુકોષ કેન્દ્રી કોષ સજીવો છે કે જેમાં તમામ વિકસિત કોષ કેન્દ્ર, કોષ અંગિકાઓ એ બધું લેવામાં આવે છે, બરોબર? અને જ્યારે બીજું જે છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર નહોતું, જેમાં અંગિકાઓ આટલી બધી વિકસિત અને સ્પષ્ટ નહોતી, બરોબર? તો આવી રીતે 2 કોષોને અલગ તારવામાં આવ્યા. તો જેમાં અંગિકાઓ વિકસિત નહોતી અથવા અલ્પ વિકસિત કોષ કેન્દ્ર હતું, એટલે કે બેક્ટેરિયાઝ બધા, એને મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. બેક્ટેરિયાને મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું, બરોબર છે? પછી એક કોષી સજીવો, સુવિકસિત કોષ કેન્દ્ર છે પણ એક કોષી સજીવો છે તમામ, જેમાં પ્રકાશ સંશ્લેષી ખરા અને પરપોષી અથવા તો પરાવલંબી પણ ખરા એવા કોષોને પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા, કે જે બધા જ એક કોષી સજીવો હતા, કે જેની ફરતે કોષ દિવાલ નહોતી. મોનેરામાં જે છે જે બેક્ટેરિયા એ બધા કોષ દિવાલવાળા બેક્ટેરિયા છે અથવા કોષ દિવાલ ધરાવે છે, બરોબર? જે આપણે અગાઉના ચેપ્ટરમાં અથવા તો આગળ જે ચેપ્ટર આપણે ભણી ગયા છીએ, કોષવાળું 8મું ચેપ્ટર, એની અંદર આપણે ભણી ગયા છીએ કે બેક્ટેરિયા અંદર પેપ્ટિડોગ્લાયકિનની કોષ દિવાલ છે, બરોબર? એવી રીતે પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ નહોતી, બરોબર છે? સ્વયંપોષી અથવા પરપોષી છે, જેના વિશે આપણે હજી આગળ પ્રોટિસ્ટા આ પાંચે 5 સૃષ્ટિ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, પણ હાલ હું ખાલી પરિચય આપું છું. પ્રોટિસ્ટા એક કોષી સજીવ છે, સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ દિવાલ નથી. આગળ જોઈએ ફૂગ, જે સંપૂર્ણ પરાવલંબી છે,
ફૂગ છે એ સંપૂર્ણ પરાવલંબી છે, જે બીજા ઉપર આધાર રાખે છે, મૃતોપજીવી છે અથવા પરોપજીવી છે, જે બીજા સજીવની ઉપર સંપૂર્ણપણે આધારિત છે. બીજું, એની અંદર કોષ દિવાલ જોવા મળે છે, કોષની ફરતે કોષ દિવાલ સંપૂર્ણ હાજર અથવા કોષ દિવાલની હાજરી જોવા મળે છે, બરાબર છે. પછી આગળ જાઓ તો આ ફૂગ છે જેમાં કાયટીનની કોષ દિવાલ છે, ફૂગની કોષ દિવાલ કાયટીનની બનેલી છે. પછી તમે જોજો વનસ્પતિ સૃષ્ટિ, તો નીલહરિત લીલ એટલે કે તમામ લીલ અને અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિઓ કે દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ કે પછી જે કાંઈ આરોહી વનસ્પતિઓ છે એટલે કે વેલા છે, આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે વનસ્પતિ સૃષ્ટિમાં. એટલે લીલ, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એકદળી, દ્વિદળી, આ તમામનો સમાવેશ થાય છે વનસ્પતિ સૃષ્ટિમાં, બરોબર છે. અને લાસ્ટ જે છે એ છે પ્રાણી સૃષ્ટિ, બરોબર છે, કે પ્રાણી સૃષ્ટિની અંદર તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે, જેમાં અલગ અલગ પ્રાણીઓ વર્ગીકરણ આપણે આગળના ચેપ્ટરમાં જોશું એમાં આવશે, કે પ્રાણી સૃષ્ટિની અંદર ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ જોવા મળે છે, બરોબર છે. તો આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ છે જેમાં વિગતે આપણે હજી આગળ અભ્યાસ કરવાનો તો છે જ, પણ આ હું ખાલી પરિચય આપી રહ્યો છું ત્યારે તમને. તો આજે આપણે પાછું જોઈએ રેગ્યુલર કે ભાઈ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, આવી પાંચ સૃષ્ટિઓ આપી જેમાં અલગ અલગ સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં એના લક્ષણો, એની સમાનતાઓ, એ ક્યાં વસે છે, બરાબર છે, એમનું કુદરતી નિવાસસ્થાન કયું છે, એમની પ્રજનન વૃત્તિ કેવી રીતે છે, એ બધું જોઈએ, કોષ દિવાલ, એમનું પોષણ બધું જોયું. બીજું કે તમે જેમ જેમ આગળ જાઓ એમ આ પાંચ સૃષ્ટિની સાથે એક બીજું વર્ગીકરણ પણ આવ્યું, જેને વ્યૂઝનું વર્ગીકરણ, વ્યૂઝ આ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, જેને કહેવાય છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ શું છે? તો જેમાં ત્રણ ક્ષેત્રો લેવામાં આવ્યા. હવે એ કેવી રીતે હતું? તો ત્રણ ક્ષેત્રો જેને ડોમેઇન કીધું છે, ડોમેઇન, ડોમેઇન ક્લાસિફિકેશન કહેવાય અથવા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કહેવાય, ડોમેઇન ક્લાસિફિકેશન, જેમાં ત્રણ ડોમેઇન રાખવામાં આવ્યા, ત્રણ ક્ષેત્રો રાખવામાં આવ્યા જેને ડોમેઇન કહેવાય, જેની અંદર સૃષ્ટિ આવતી હતી. એટલે કે સૃષ્ટિ પહેલાં જે આવે છે એ છે ડોમેઇન. ડોમેઇન છે એ ત્રણ વસ્તુના આધારે પાડવામાં આવ્યા. પહેલું હતું એ હતું મોનેરા સૃષ્ટિ, જે આ છે જેને વીટેકરે મોનેરા સૃષ્ટિમાં લીધું હતું, એના બે વિભાગો પાડ્યા, એટલે કે આદિકોષ, કેન્દ્રીકોષ સજીવોના બે વિભાગો વળી પાડ્યા, કે જેમાં બેક્ટેરિયા કરતાં જો પ્રાથમિક બેક્ટેરિયા હોય તો એને નામ આપ્યું આર્કી બેક્ટેરિયા. એટલે જે પહેલું જે ડોમેઇન હતું, પહેલું ક્ષેત્ર, એને કીધું આર્કિયા ડોમેઇન, આર્કિયા ઓર આર્કી બેક્ટેરિયા ડોમેઇન, બરાબર, જેને પહેલું ડોમેઇન કીધું. પછી બીજું ડોમેઇન હતું, એ હતું બેક્ટેરિયા ડોમેઇન અથવા યુ બેક્ટેરિયા ડોમેઇન. તો પહેલું હતું આર્કિયા ડોમેઇન, બીજું હતું યુ બેક્ટેરિયા અને ત્રીજું હતું યુ કેરિયા. એટલે કે આ ત્રણ ડોમેઇન છે, એમાં યુ કેરિયા આખું સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતું ડોમેઇન હતું, જેની અંદર પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ થતો હતો. યુ બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયલ સૃષ્ટિ અને આર્કી બેક્ટેરિયામાં પણ બેક્ટેરિયા હતા, પણ આ બંનેમાં તફાવત છે. આર્કી બેક્ટેરિયામાં કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની નહોતી, જ્યારે યુ બેક્ટેરિયામાં કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની હતી. તો આ બધા તફાવતો અમુક ઘણા બધા છે કે જે આર્કી બેક્ટેરિયા ગમે એવી ખરાબ કન્ડિશનમાં, ગમે એવા ક્ષારવાળા પ્રદેશમાં, ગમે એવા તાપમાનવાળા પ્રદેશમાં રહી શકતા હતા, જે સામાન્ય બેક્ટેરિયા રહી શકતા નથી. તો આ એની સહનશક્તિ, એની ઉદ્વિકાસ અને એની જે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ઉદ્વિકાસીય પ્રવૃત્તિઓ છે એના આધારે એને અલગ અલગ ક્ષેત્રમાં મૂકવામાં આવી, જેને ડોમેઇન કીધા ત્રણ. આપણે વિગતે જોવું છે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો પહેલાંના સમયમાં જે વર્ગીકરણ આવ્યું હતું મેં તમને કીધું કે એમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બે જ હતા, પણ ધીમે 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 જેમાં વર્ગીકરણ આગળ ચાલુ થયું એમ આગળ કહેવામાં આવ્યું કે અલગ અલગ સૃષ્ટિઓ છે એમાં વિભાજિત થયા છે. ઓકે, તો સૌથી પહેલાં મોનેરા બેક્ટેરિયા સમાવેશ થતા હતા, પછી નીલ હરિત લીલ કે જે પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં હાલ ગણવામાં આવે છે એને પહેલાં મોનેરામાં, સોરી લીલમાં મૂકતા હતા વનસ્પતિ સૃષ્ટિમાં, પણ એમાંથી અમુકને મૂકવામાં આવ્યા મોનેરામાં, બરાબર છે. એમાં સુવિકસિત કોષ કેન્દ્ર નહોતું, બરાબર, આદિ કોષ કેન્દ્ર હતું,
બીજું કે લીલ છે એ બહુકોષી પણ હતી, એક કોષી પરથી સ્પાયરોગાયરા બહુકોષી લીલ છે, જ્યારે જે ક્લેમિડોમોનાસ છે એ એક કોષી લીલ છે, પણ છતાં બંનેને મૂકવામાં આવ્યા વનસ્પતિ સૃષ્ટિમાં અથવા તો લીલની અંદર, બરોબર છે? તો આવું કોન્ટ્રાડિક્શન પણ જોવા મળે છે કે જેમાં અલગ અલગ સજીવો અલગ અલગ ક્ષેત્રોમાં મૂકવામાં આવ્યા હતા. એવી રીતે ઘણા એવા સજીવો અલગ અલગ છે કે જેને અમુક અમુક વસ્તુઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. દાખલા તરીકે ફૂગ પણ એવી છે કે જે એક કોષી પણ છે જ્યારે બહુકોષી પણ છે. એવી રીતે કાઇટિનની બનેલી કોષ દિવાલ ફૂગમાં જોવા મળે છે. તો પહેલાં મેં કીધું એમ ફૂગની વનસ્પતિ સૃષ્ટિ મુક્ત હતા, પણ એની કોષ દિવાલ બધી સેલ્યુલોઝની બનેલી હતી, જ્યારે ફૂગની બધી કોષ દિવાલ કાઇટિનની બનેલી. તો એવી રીતે પણ એમાં વિસંગતતાઓ છે જેના કારણે ફૂગને અલગ સૃષ્ટિ ફૂગમાં મૂકવામાં આવ્યા, બરાબર. એવી રીતે નવું જે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ થયું એમાં જૂના પ્રમાણે ક્લેમિડોમોનાસને એક કોષી છે, પ્રકાશસંશ્લેષી છે, એટલે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે અમીબા પેરામિશિયમ જે એક કોષી છે પણ પરપોષી છે, જ્યારે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ થયું તો ક્લેમિડોમોનાસ અને અમીબા બેક્ટેરિયા આ બધાને પ્રોટિસ્ટા એક કોષી સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો જે એક કોષી છે એમાં મૂકવામાં આવ્યા. તો આ થોડું અલગ અલગ છે કે હવે જેમ જેમ વર્ષો જતા જાય, જેમ જેમ નવું સંશોધન આવતું જાય, જેમ જેમ નવું રિસર્ચ થાય, ઉત્ક્રાંતિની દૃષ્ટિએ, સજીવોના લક્ષણોની દૃષ્ટિએ, એમાં સમાનતાઓની દૃષ્ટિએ, એમના કોષ વિભાજનના દરના દૃષ્ટિએ, એમની કોષના ચયાપચયના દૃષ્ટિએ, અલગ અલગ રીતે ઉદ્વિકાસીય રીતે એમાં નવું નવો ફેરફાર વર્ગીકરણમાં આવતો રહે છે. તો વર્ગીકરણ છે એ જેમ જેમ સંશોધન થાય એમ વર્ગીકરણમાં થોડો થોડો બદલાવ આવતો રહે છે, પેઢી દર પેઢી, અથવા તો પેઢી દર પેઢી તો ન કહી શકાય, પણ વર્ષો જેમ જાય એમ વર્ગીકરણમાં થોડો તફાવત આવતો રહે છે. મેં કીધું એમ એક કોષીય સજીવો ક્લેમિડોમોના સ્વયંપોષી છે, એને પહેલાં વનસ્પતિ સૃષ્ટિ મુક્ત હતા, પણ હવે એને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ હોય તો પાંચ સૃષ્ટિ એને પ્રોટિસ્ટામાં મૂકે છે. જ્યારે અમીબા પરપોષી છે, એક કોષી છે, પ્રોટિસ્ટામાં આવે છે. પછી નવા વર્ગીકરણો જે હવે આવે છે જેને લીલમાં અલગ તરીકે મૂકવામાં આવે છે, તો લીલ એક કોષી પણ છે અને બહુકોષી પણ છે. તો એવી રીતે અલગ અલગ જે જેમ જેમ સમય જતો ગયો એમ વનસ્પતિઓ પ્રાણીઓમાં વર્ગીકરણમાં ફેરફારો થતા ગયા અને જે સર્વસામાન્ય વર્ગીકરણ છે એ સ્વીકાર્ય થાય છે, બરાબર, કે જે બધા લોકો સ્વીકારે છે, બરાબર છે? તો આજે અહીંયા સુધી રાખું છું જૈવિક વર્ગીકરણ પાંચ સૃષ્ટિ. આ પાંચ સૃષ્ટિ વિશે આપણે ધીરે ધીરે નવું નવું આગળ જોઈશું, શરૂ કરશું મોનેરાથી, સૌથી પહેલી સૃષ્ટિથી, બરાબર ને? એના વિશે આપણે થોડું ઊંડાણપૂર્વક અંદર જશું. ઓકે, અહીંયા સુધી રાખું છું, બાકીનું આગળના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, બાય.